Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. So joye mara aka, gadi, bangla, paisa joye. તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાં ના ખેડૂત, એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. તણાંગ, એટલા માટે કહું છું અપનાવો આજી સીટ્સ ના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસે કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ વીમા રાખા, કપાસના મોલ થી જોડાયેલી દરેક સમસ્યા નો બસ એક જ ઉપાય, અજી સીટ્સ ના 111 કપાસ બિયારણ. શુદ્ધતાની ઓળખાણ. વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ. વોટ અ ટેસ્ટ. એસી અને નોન એસી રૂમ નો સરતાજ. બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય. હોટલ નટરાજ, ગાંધીનગર, મૌડી હાઈવે, સ્વપ્નસુશ્રી વોટરપાર્ક પાસે, દેલવાન. ભરાયા હતા. વેરાવળ નું હિરણ ટુ ડેમ
અને દેવકા નદીમાં નવા નીરની આવક થઈ છે અને સિંહોની ભૂમિ સાસણગીર ખાતે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં 25 mm, તાલોલામાં 58 mm, સુત્રાપાડામાં 98 mm, કોડીનારમાં 78 mm, ઉનામાં 74 mm, ગીર ગઢવામાં 100 mm વરસાદ નોંધાયો છે. હાલ પણ વાતાવરણ અંધકારમય અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. એવા મિતેશ પરમાર સાથે બીજી ન્યૂઝ, ગીર સોમનાથ. સૌરાષ્ટ્રમાં કાગ દોડે ત્યારે ખેડૂતો અને પ્રજાજનો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે વાત કરવામાં આવ્યું તો વહેલી સવારે 6 વાગ્યાથી ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો હતો. ત્યારે વાત કરવામાં આવ્યું તો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં જ્યારે રૂપેણ નદી છે, રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે ત્યારે ગીર ગઢડા તાલુકાના એક નાગળિયા ગામ છે ત્યારે ત્યાં સાહી નદીમાં નવારનીરની આવક થતા ત્યાં તથા નદીમાં પૂર આવવાથી નાગળિયા ગામ સંપર્ક વિહોણું થયેલું જોવા મળે છે. ત્યારે વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની સિંગોડા નદી હોય કે સરસ્વતી નદી હોય કે પ્રાચીન માધવરાયજીનું પ્રાચીન મંદિર છે તેમાં પણ મેઘરાજા મંદિરની અંદર સુધી જઈ ચૂક્યા હતા અને ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ થતા ખેડૂતોને પણ આનંદની લાગણી જોવા મળી હતી અને ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના નદી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વેરાવળ ને પાણી પૂરતો હિરણ બે ડેમ પણ નવા નીરની આવક આવી છે. ત્યારે દેવકા નદીમાં પણ નવા નીરની આવક આવી છે ત્યારે મોટા ભાગના ગીર સોમનાથના નદી નાળા તથા ડેમમાં નવા નીરની આવક આવતાની સાથે તંત્ર અને લોકોમાં પણ એક લાગણી જોવા મળી રહી છે અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ કાળું ભમર ઝરમર ઝરમર હજી વરસાદ ચાલુ છે અને તંત્ર દ્વારા પણ હવામાન ખાતા દ્વારા પણ હજી વરસાદની આગાહી છે ત્યારે લોકો અને ખેડૂતોમાં એક ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળેલ છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. અરવલ્લી જિલ્લાના રહીયો ગામે ટ્રક અને ગેસની ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા લોકોમાં અફડાતફડી મચી ગઈ જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અરવલ્લી જિલ્લાના ધનસુરા મોડાસા હાઈવે પર ધનસુરા પાસે આવેલા રહીયો ગામ પાસે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. મોડાસા તરફથી આવી રહેલ ટ્રકના ચાલકને રોડ સાઈડ ઉભેલી ટ્રક ન દેખાતા આ તમામ ઘટના સર્જાઈ હતી. ટ્રક ચાલકના જણાવ્યા પ્રમાણે રોડ સાઈડ ઉભેલી ટ્રકમાં કોઈ પણ પ્રકારનું સાઈડ લાઈટ કે સિગ્નલ ચાલુ ન હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાની સાથે ગામમાંથી લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને ડ્રાઈવરને ધમકી આપવા માંડ્યા હતા. ગેસની ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક સમય માટે તો ભારે અફડાતફડી મચી હતી અને લોકોના શ્વાસ અઝર થઈ ગયા હતા, પણ કોઈ મોટી દુર્ઘટના ન ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ, અરવલ્લી. લેકે આરા હતા ઓર યે ગેસ કા ટેન્કર હે યે રોંગ સાઈડ મે ખડા હુઆ થા ઓર સામને સે અચાનક રોંગ સાઈડ મે દેખતે હી ઓર ગાડી કો કંટ્રોલ કરતે કરતે ગાડી કા એક્સિડેન્ટ હો ગયા. તો ગાડી કા એક્સિડેન્ટ હોતા હી પાસ કે જો રહેને વાલે હે આદમી વો 10-12 આદમી આ ગયા હમે મારને કે લિયે કે એક્સિડેન્ટ હો ગયા અપન સામાન લેકે ભાગેંગે યહાં સે. તો હમે માર કે તો ભગા દિયા ઓર ફિર હમારે ગાડીઓ મે સે સામાન લેકે ચલે ગયે. યે ગાડી પડી થી ઉસમે લાઇટ બાઇટ થા ક્યા? નહીં, યે ગાડી ખડી થી રોંગ સાઇડ મેં ઇસમે કુછ ભી નહીં ચલ રહા થા, ના પાર્કિંગ ચલ રહી થી ના ઇન્ડિકેટર ચલ રહા થા, કુછ ભી નહીં ચલ રહા થા. આપ કહાં સે રહેને વાલે હો? મેં રાજસ્થાન ચિત્તોડગઢ જિલ્લે કા રહેને વાલા હું. આપકા નામ ક્યા? મેરા નામ ભરત કુમાર. ઉપલેવાના રૂમિયાઈ ગામ પાસેની ભાગા નદીની
2024 ના ડેપ્યુટી કલેક્ટરે પકડી પાડી, જેમાં 5000 ટન જેટલો રેતીનો જથ્થો ઝડપાયો. ભાદર નદીની રેતી ચોરીના અવારનવાર બનાવો અને માફિયાઓની દાદાગીરીના બનાવો બનતા રહે છે, ત્યારે ઉપલેટાના ડુમિયાણી ગામ પાસે આવેલી ભાદર નદીની રેતીની બેફામ ચોરી કરતા ખનીજ માફિયાઓની સાન ઠેકાણે લાવવા ધોરાજી સ્થિત પ્રાંત કચેરીના ડેપ્યુટી કલેક્ટર ગોવિંદસિંહ રાઠોડ દ્વારા રવિવારે રજાના દિવસે પણ પોતાની ડ્યુટી બજાવી 5000 ટન જેટલી રેતીની ચોરીનો જથ્થો જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર પકડી પાડ્યો હતો. આ રેતીની થતી ચોરીનું ઓપરેશન પાર પાડવા અને અગાઉ ખનીજ માફિયાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટરની ટીમ પર હુમલો થયેલ હોઈને ત્યારે લઈને ગોવિંદસિંહ રાઠોડે જેતપુરના ડીવાયએસપી એસપી પટેલ અને ઉપલેટાના પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના પૂરતા બંદોબસ્ત સાથે 3 તાલુકાના મામલતદાર અને સ્ટાફ તેમજ પ્રાંત ઓફિસના સ્ટાફ સાથે રાખી જોઈન્ટ ઓપરેશન પાર પાડવામાં આવેલ હતું, જેમાં રેડ પાડવાની તજવીજ શરૂ કરતા નદીમાં રેતી ભરવા આવેલા 15 ટ્રેક્ટર ચાલકો ટ્રેક્ટર લઈ ભાગી છૂટ્યા હતા, જેમાં એક ટ્રેક્ટર પકડવામાં સફળતા મળી હતી. આ ચોરી કરેલી રેતીના જથ્થાનો સ્ટોક ખનીજ ચોરોએ સરકારી પડતા જમીન અને ગૌચરની જમીનમાં કરેલ હતો અને 5000 ટન જેટલી રેતી અને અંદાજિત રૂપિયા 40 લાખ જેટલી રકમ થતી હોવાનું ડેપ્યુટી કલેક્ટરે જણાવેલ હતું. આ ખનીજ ચોરીની જાણ ખનીજ વિભાગને કરવામાં આવેલ હતી અને હાલમાં રેતીને પકડી પાડેલા જથ્થાને ખનીજ માફિયાઓ ભરી ન જાય તે હેતુથી પોલીસ અને ગામના સરપંચને તંત્ર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. એવા યશવંત અલસાણીયા સાથે બીજી ન્યૂઝ ધોરાજી. આજે દુમિયાણી ખનીજની રેડ પાડી છે, એમાં જોઈન્ટ ઓપરેશનમાં ડીવાયએસપી પાટીલ છે, ત્રણેય તાલુકાના મામલતદારશ્રી અને એનો સ્ટાફ અને માનની કલેક્ટર સાહેબની સૂચનાથી ખનીજ ચોરો અને પૂર્ણ સંજોગોમાં દાબી દેવો અને ચૂંટણી જથ્થો વિશેષ કરો, જો સરકારી જમીનમાં કર્યું હોય તો પાસા સુધીની કાર્યવાહી કરો. એ ધ્યાનમાં લઈને નદીમાં 10-15 ટ્રેક્ટરો ચાલતા હતા એની બાતમી મળતા વહેલી સવારે પાટીલ સાહેબને ફોન કરી અને અમારી ટીમ પ્રાંત ઓફિસની ટીમ અને જોઈન્ટ ઓપરેશન કરતા એક ટ્રેક્ટર હાથમાં આવ્યું, બીજા ટ્રેક્ટર જતા રહ્યા. પણ દુમિયાણી ગામની અંદર ગૌચરની સરકારી જમીનના ગ્રામ પંચાયતની હદની અંદર આશરે 1000 ટ્રેક્ટર જેટલા અલગ અલગ 24 જગ્યાએ ટગલાઓની રેતી મળી આવેલ છે. ખાણ ખનીજની ટીમને બોલાવી અને સીઝ કરી અને પોલીસ ફરિયાદ કરવા માટે પણ અમે એને જાણ કરી છે. આશરે 5000 ટન ઉપરની રેતી છે, એની કિંમત ગણીએ તો 40 લાખની કિંમત થાય અને 5 લાખનું ટ્રેક્ટર સીઝ કરી અને પોલીસને સોંપી છે. મુખ્ય અતિથિ તરીકે શ્રી વાસનભાઈ આહીરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ છાત્રો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન આપવા માટે આહીર સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આજુબાજુમાં આવેલ કંપની જેવી કે બીટીડી તથા AMW માંથી વિવિધ અધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને વધારે શોભાયમાન બનાવી દીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધાણેટીના યુવા સરપંચ શ્રી વાઘજીભાઈ છાંગાએ સંભાળ્યું હતું. આ કાર્યક્રમને ખુદ સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહીરે પણ બિરદાવ્યો હતો. સમાજના આગેવાનો તેમજ હિન્દુ સમાજના
ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં સલાહ સૂચનો કરવામાં આવ્યા હતા, જેમાં રથયાત્રા નીકળનાર રૂટ ઉપર સાફ સફાઈ તેમજ ખાડા ટેકરા પર પુરાણ રખડતા ઢોર, બાંધી રાખવા પોલીસ ડિવિઝનના વડા ડીવાય એસપી એસલગઢ, ઈદ અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે હેતુથી શાંતિ સમિતિની બેઠક બાદ દભોદ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ રાખવામાં પણ આવેલ હતી. પોલીસ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. મુસ્લિમ બિરાદરોએ પણ રથયાત્રાને સ્વાગત કરવાની પણ તૈયારી બતાવી હતી. છ જુલાઈના રોજ ડભોઈ નગરમાં રથયાત્રાનું પ્રોસેસન નીકળનાર છે. એ અનુસંધાને આજે માન્ય ધારાસભ્યથી માન્ય પ્રાંતની હાજરીમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલ અને એમાં માન્ય ધારાસભ્યથી તથા પ્રાંત સાહેબે જરૂરી સૂચન આપેલ છે અને લોકોનો સહ સહકાર મળી રહે એ રીતે લોકો સાથે રજૂઆત કરેલ છે અને આ અંગે અમોએ પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આયોજકો તરફથી પણ સમયસર રથયાત્રા કાઢવામાં અને સમયસર પૂર્ણ કરવામાં એ રીતે એમને પણ સૂચન કરવામાં આવે. આ ઈદ અને રથયાત્રા બંને એક દિવસ છે, એક સારો સંયોગ છે, કુદરતનો સંયોગ છે કે કુદરતે પણ આ મંજૂર છે કે એક જ દિવસે બે હિન્દુ મુસ્લિમનો તહેવાર આવે એ ઘણી સારી બાબત છે અને એ બાબતે હિન્દુ મુસ્લિમ બિરાદરો તરફથી પણ સવાર નમાજના સમય પર યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવે છે અને એમના તરફથી સહકારની ખાતરી આપવામાં આવે છે. પોરબંદર તાલુકાના માધવપુર ગેર ગામે આજે સવારના ધીમી ધારે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી માધવપુર ગેર પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે અને થોડા વિરામના અંતરે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયો હોવાથી તેમજ માધવપુર સહિતના આજુબાજુના ગેરના ગામડાઓમાં પણ વાવણી લાયક વરસાદ થઈ ગયો હોવાથી ખેડૂતોના હૈયે દાદા પડી છે. આજે દિવસ દરમિયાન માધવપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને ઝરમર વરસાદમાં પલરવાની મજા યુવાનોએ માણી હતી, તેમજ રસ્તા પર વહેતા પાણીમાં ધુબાકા બોલાવતા નાના ભૂલકાઓ ગેરમાં જોવા મળ્યા હતા. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આ સરકારી આરોગ્ય તંત્રની બિલકુલ બેદરકારી પૂર્ણ એનું આ વાતાવરણ જુઓ. ગઈકાલ રાત્રે જાણ કરવા છતાં કોઈ પીએમ કરવા માટે પીએસસીમાં કોઈ હાજર નથી. વત્તા અહીંના સામાન્ય માણસોનું એવું કેવું છે કે અહીંયા આગળ રેફ્યુજેડ મેડિકલ એમબીબીએસ કે કોઈ રેફ્યુજેડ ડોક્ટર નથી અને દવા પણ કોઈક એમની અંદરનો માણસ આપે છે. અનુ તંત્ર બિલકુલ હારે ગયેલું છે. ખરેખર અહીંયા કાયમ માટે કોઈ પીએ ઓફિસર હોવો જોઈએ, પણ કાયમ માટેની વાત જવા દો. આ યોગ્ય ટાઈમે આજે 11 વાગ્યાનો ટાઈમ છે, શનિવાર છે, તેમ છતાં કોઈ હાજર થયા નહીં. તો આવી રીતે આ તંત્રનો લોકોના ચેડા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય કે જરૂરિયાતના ટાઈમે ના મળે તો આટલા મોટા સ્ટાફને સરકારી રૂપિયાથી પાલવવાનો શું મતલબ?
અને સખતમાં સખત અમે ગામ લોકો તાત્કાલિક ધોરણાના કઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધીજી જેવા માર્ગે આંદોલન કરીશું. અને અહીંયા પીએચસી સરકારી દવાખાનામાં 24 કલાકનો ડોક્ટર અમારે જોઈએ, અને જો ન હોય તો પછી તાળા મારી દે તો અમને વાંધો નથી, પણ જો હોય તો કમ્પ્લીટ અમારે સગવડ મળવી જોઈએ. અમારી પબ્લિક હોય તો એનાથી આપની બદકિસ્મતી કઈ ના કહેવાય, એને તાત્કાલિક ધોરણે ફરજ મુક્ત કરવામાં આવે, અને જે કંઈક યોગ્ય થાય યોગ્ય માસ્ટર ડિગ્રી કક્ષાનો અહીં પીએચસી હાજર ડોક્ટર રહેવો જોઈએ, અથવા તો પછી અમને જે તે એનો ખુલાસો કરે. સર એની જવાબદારી કોની બને છે? જવાબદારી તો અહીંયા આગળ જવાબદાર જે પીએચઓ હોય કે જે હોય એ જ જવાબદાર હોય ને. કેટલા વાગ્યા બેઠા છો? 9 વાગ્યા. છોકરાને સ્કૂલ માંથી લાયા? સ્કૂલ માંથી લાયા. શું કોઈને પૂછ્યું? કોઈ જવાબ આપ્યો? કોઈ આપ્યો નહીં. આજે બાળકોનું શિક્ષણ પણ બગડી ગયું. અમારે 9 વાગ્યા નહીં બેઠી, શું કરું હવે? હવે આજે શનિવારે 2 વાગ્યા. શનિવારે આવજો તમે, શનિવારે આવી નથી તો મુકાઈ જજો 9 વાગે. પણ મેડમ છે અને એના બિલાડી કહેલી છે, શું કરવાનું? મારે બોલો બોલાય પછી શું કરવાનું? મારે ટાઈમ પર મારી બેબી અત્યાર ઘરે આવશે તો શું કરવાનું? કોઈ ઘરે થયા નથી. કોઈ રૂમમાં છોકરું ભણે તમારો? તમે વાત કરતા સર, તમે અહીંયા કોને મૂક્યા અત્યારે પીએમ કરવામાં આવે? ડોક્ટર, શું નામ? ડોક્ટર મેડિકલ ઓફિસર છે. અચ્છા, એમને તમે ક્યારે જાણ કરી? અંદાજ તમે સર? બીજું સાહેબ તમને જાણ નથી? ઓકે, આજે શનિવાર હતો, અહીંયા વાઘોડિયા પીએચસી પર કયા ડોક્ટરની નિમણૂક કરવા માંડી હતી? દર્દીઓ મારે સાહેબ, તમારા સાહેબને અમે ફોન કરતા જણાવ્યું હતું, તમારા સાહેબે અમારો ફોન રિસીવ નહોતો કર્યો મીડિયાનો. ત્યાર પછી અહીંયા આગળ જે બેઠા હતા તે આયુષ હતા, આયુષ પણ નહીં. જે અહીંયા આગળ ડૉક્ટર હતા તે આયુષ પણ હતા, એ જે શાળાકીય આરોગ્ય સમિતિના અધ્યક્ષ હતા બરાબર, અને મેડિકલ ઓફિસરની જગ્યાએ ફાર્માસિસ્ટ દવા આપતો હતો. આપી શકાય એવી કોઈ સત્તા આપી હશે તમારી જાણકારીમાં? ફાર્માસિસ્ટ દવા આપી શકે હા કે ના? હું સર તમને લીગલી પૂછું છું કે અપાય કે ના અપાય? લીગલી એટલે મારે સાહેબ થઈ શકે. તમે સાહેબ થઈ શકે? ઓકે, તમારા ડ્યુટીનો ટાઈમ કેટલા વાગેલો છે? તમારા ડ્યુટીનો ટાઈમ કેટલા વાગેલો છે? 8:30. તમે કેટલા વાગે? એટલે મિટિંગમાં હું 9 વાગે મિટિંગ હતી. મિટિંગ ક્યાં હતી? વડોદરા SSGમાં. કોને લીધી હતી મિટિંગ સર? દર્શાવાયો વિરોધ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામકલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે આજે ગ્રામજનો તેમજ જામકલ્યાણપુર તાલુકા ટ્રક એસોસિએશન દ્વારા બોક્સાઇડ લીઝ ધરાવતી કંપનીઓ સામે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું. જામ કલ્યાણપુર તાલુકામાં 100થી વધારે બોક્સાઇડની લીઝો આવેલ છે, જેના લીધે આ તાલુકામાં ટ્રક દ્વારા રોજીરોટી મેળવતા 500 જેટલા ટ્રક માલિકો ટ્રક એસોસિએશન સાથે જોડાયેલા છે. હાલ ટ્રાન્સપોર્ટ દ્વારા રોજીરોટી ચલાવતા જામ કલ્યાણપુર તાલુકાના ટ્રક માલિકોની હાલ રોજીરોટી કંપની છીનવાતા મામલો ઉગ્ર બન્યો હતો. બોક્સાઇડની મહાકાય કંપનીએ પોતાની માલિકીના ટ્રક ખરીદી લેતા હાલ સ્થાનિક તેમજ તાલુકાના અનેક ટ્રક માલિકો હાલ બીજા હેઠળ જીવન જીવી રહ્યા છે. કંપનીઓ પોતાની માલિકીના ટ્રક લઈ લેતા હાલ કેટલાય મહિનાથી તાલુકાના ટ્રક માલિકોની આર્થિક પરિસ્થિતિ કંગાળ થઈ ગઈ છે, અને આ બાબતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજ રોજ મેવાસા ગામે સભ્યો તેમજ ગ્રામજનો તથા બહોળી સંખ્યામાં ટ્રક માલિકો ઉપસ્થિત રહી કંપની સામે વિરોધ દર્શાવ્યો હતો. કંપની દ્વારા જામ કલ્યાણપુર ટ્રક એસોસિએશન દ્વારા વર્ષો પહેલા સમજૂતી કરાર પણ કરવામાં આવેલ, જે અનુસંધાને છેલ્લા કેટલા મહિનાથી કંપનીઓ દ્વારા ખુલ્યાન મનમાની ચલાવાઈ રહી છે. કંપનીઓ દ્વારા સમજૂતી કરારની પણ અવગણના કરી હોવાનું ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવેલ હતું. ત્યારે આજે ભારે વિરોધના પગલે ટ્રકોનો ચકાજામ કરવામાં આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવતા ઘટના સ્થળે પહોંચી મામલાને થાળે પાડવાની કોશિશ કરેલ.
કંપની વિરુદ્ધ ભારે આક્રોશ અને વિરોધ વચ્ચે ટ્રક માલિકોએ તેમજ ટ્રક એસોસિએશન દ્વારા આ બાબતે યોગ્ય સમયમાં નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન તેમજ ઉચ્ચ કક્ષાએ જવાની પણ ચીમકી ઉચ્ચારેલ. ત્યારે હાલમાં આ સમગ્ર મામલે જામકલ્યાણપુર તાલુકામાં ટ્રક માલિકો દ્વારા આ બોક્સાઇટ લીઝ ધરાવતી કંપનીઓ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ટ્રક માલિકો સાથે જામકલ્યાણપુર તાલુકા ટ્રક એસોસિએશન પણ સાથે જોડે આ કંપનીઓ વિરુદ્ધ લડી લેવાના મૂળમાં દેખાય છે. કલ્યાણપુર તાલુકાના 72 ગામના ટ્રકો ચાલે છે અને એ ટ્રકોની તમામ આ એરિયામાં ટ્રકના ધંધા સિવાય કોઈ રોજગારી નથી. કલ્યાણપુર તાલુકાના બધા ગામડાઓની રોજગારી માત્ર અને માત્ર ટ્રક ઉપર આધારિત છે. તો કંપની જ્યારે આ એરિયામાં મંજૂરી લીધી એ સમયે કંપનીએ એવા સામાજિક હેતુ માટે એવું કીધું હતું કે આસપાસના લોકોને રોજગારી આપશું, એના ધંધા રોજગાર ચલાવશું. પણ અત્યારના સમયમાં કંપનીએ કેટલાક સમયથી પોતાના ટ્રકો લઈ અને આ ગામડાઓને જે ટ્રકના ધંધામાં રોજગારી મળતી હતી એ રોજગારી બંધ કરાવી છે અને પોતાના ટ્રકો ચલાવી અને આસપાસના ગામડાના લોકોનું શોષણ કરે છે. એ શોષણ વિરોધ માટે અમે આજ આસપાસના બધા ગામડાના ટ્રક ઓનર બધા ભેગા થયા છીએ અને અમારો આંદોલનનો હેતુ એ છે કે કંપની પોતાના ટ્રકો ચલાવી અને પોતે જ નફો કરવો છે. આસપાસના હજારો લોકોની જે રોજગારી એ છીનવી અને કંપનીએ પોતાને કમાવું છે એ વિરોધનું અમારું આંદોલન છે અને અમારું આંદોલન આજ શરૂઆત છે. આજથી આ આંદોલન અમે લીગલ રીતે દરેક જગ્યાએ નોટિસ આપશું. એ પછી જ્યાં સુધી કંપની પોતાના ટ્રકો સાથે અમારા ટ્રકો નહીં સમાવે તો અનિશ્ચિત કાળ સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. એ માટે અમે ગવર્મેન્ટને જણાવવા માંગીએ છીએ આ અમારો અવાજ ગવર્મેન્ટ સુધી પૂગે અને ગવર્મેન્ટ આની નોટિસ લીએ અને ગામ લોકોને ગવર્મેન્ટ મદદ કરે એ અમારી ભલામણ છે. એટલા માટે અનિશ્ચિત કાળ સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી કંપની અમારી સમસ્યાનું સમાધાન નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. જામકંડોરણામાં કુમાર છાત્રાલયના ગ્રાઉન્ડમાં પોરબંદર મત વિસ્તારના સાંસદ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ, જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા કિસાનોના કુટુંબના સભ્યોને અકસ્માત વીમા ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું, તેમજ અનેક મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્ય આપેલ હતા. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી જયંતિભાઈ કવાડિયાના ફેર, ન્યૂ દિલ્હીના ચેરમેન ભાગજીભાઈ વોડા, ડીકે સખિયા, ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, પ્રવીણભાઈ માકડિયા, મોહમ્મદ પીરજાદા, ભાનુબેન બાબરિયા, ધોરાજી ગોંડલ જેતપુર, ઉપલેટર વાકાનેર પઢતરી, ટંકારા જોસન તાલુકાના ધારાસભ્યો તેમજ માર્કેટિંગ યાર્ડ ગોંડલના ચેરમેન જયંતિભાઈ ઢોર, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાટપરિયા તેમજ ચીફ ગેસ અમરેલીના દિલીપભાઈ સંઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી જસાભાઈ બારડ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સહકારી સંસ્થાનો પાયો નાખનાર સ્વ વલ્લભભાઈ પટેલને દિલીપભાઈ સંઘાણી અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખાસ યાદ કર્યા હતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ જણાવેલ કે ગત નાણાકીય વર્ષમાં 3,130 કરોડ રૂપિયાનું કિસાનોને ધિરાણ કરવામાં આવેલ હતું, તેમજ દુષ્કાળ અને કપાસના પાકમાં નિષ્ફળતા મળતા અને ચાર તાલુકામાં પૂરથી નુકસાન ધ્યાને લઈને ₹1,910 કરોડ કેસીસી લોન વ્યાજ લીધા વગર ખેડૂતોને આપવામાં આવેલ, તેમ છતાં બેંકે 30 કરોડનો ચોખ્ખો નફો કરેલ. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાનપરિયાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ યશવંત દર્શાનિયા સાથે બીજી ન્યૂઝ ધોરાજી. પાંચ લાખ એમાં જે વિચાર આપી 5 લાખ 10 લાખ
એ મધ્યમાં અત્યારે ઉઘડું છે એને પણ આજે બેંકમાં 1000 કરોડ માધવપુરમાં પૂર્વ ધારાસભ્યની મકાનની બાજુમાં આવેલા બગીચામાં ઝેરી મધમાખીઓના મધપુડાઓના જમાવડાથી બગીચાના માલિક તેમજ લોકોમાં સર્જાયો ડરનો માહોલ. પોરબંદર તાલુકાના માધવપુર ગામે વયોવૃદ્ધ દેશી બાપાના બગીચામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝેરી મધમાખીઓ અવારનવાર ચડી આવીને ઝેરી મધપુડા તૈયાર કરતી હોવાની વિગત જાણવા મળી છે. આ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર ગામે ઉદાસીન તરફ જતા રસ્તાની કાંઠે માધવપુરના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ તલગટિયાનું આવેલ મકાન અને બગીચાની બાજુમાં આડીને કોડી દેવશીભાઈ અર્જુનભાઈ વાળાનો બગીચો આવેલો છે. આ બગીચામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝેરી મધમાખીઓએ ઘર બનાવી દીધું હોય તેમ અવારનવાર ઝેરી મધમાખીઓ તેમના બગીચામાં ચડી આવે છે અને ઝેરી મધમાખીઓ અને ઝેરી મધપુડાઓ બનાવે છે. મધપુડો તૈયાર કરીને બીજે ત્યાં ઉડીને ઝેરી મધમાખીઓ ચાલી જાય. હાલમાં તેમના નીજી નાળિયેરીના બગીચામાં 4-5 જેટલા ઝેરી મધમાખીના મધપુડા હોવાનું વયોવૃદ્ધ દેવશી બાપા વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમના બગીચામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝેરી મધમાખીઓના ઝુંડ ચડી આવે છે અને મધપુડાઓ બનાવે છે, પરંતુ આજ સુધીમાં કોઈને પણ ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો નથી. તેમ છતાં અજાણ્યા માણસો બગીચામાં જાય ત્યારે દેવશી બાપા ડર અનુભવે છે અને બીજા કોઈને બગીચામાં જવા દેતા નથી અને એટલું જ નહીં, નાળિયેરી પરથી નાળિયેર ઉતારવા સમયે ઘણો જ ડર લાગે છે, પરંતુ કરવું શું, કોને કહેવું, જેવી મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાનું દેવશી બાપાએ જણાવ્યું હતું. એવા શાંતિલાલ મેવાડા સાથે બીજી ન્યુઝ માધવપુર. દેવશ્રી અર્જુન દ્વારા માધવપુરમાં બગીચાની અંદર આવા મધ છે 4-5 જે માખી ઉડી ગઈ. માખી ઉડી ગયા પછી આ એકું પડ્યું એટલે કાઢ્યું. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગીર ગઢડાની રૂપાઈ નદીમાં ઘોડાપુર. ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો. ગીર ગઢડાનું નાવડિયા ગામ સંપર્ક વિહોણું. અરવલ્લીના રહીઓની ઘટના. ટ્રક અને ગેસની ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત. ગેસની ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લોકોનો શ્વાસ અધર થઈ રહ્યા. મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ. ઉપલેટાના ડુમિયાળી ગામ પાસેની ભાદર નદીની રેતીની ચોરી કરતા શખ્સોને ધોરાજી પ્રાંત ઓફિસના ડેપ્યુટી કલેક્ટરે ઝડપી પાડ્યા. ચુસ્ત બંદોબસ્ત સાથે 3 તાલુકાના મામલતદાર અને સ્ટાફ સાથે રાખી ઓપરેશન સફળતાથી પાર પાડવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીસી ન્યૂઝ નમસ્કાર.